જી બિલકુલ રુઝનજી, જીએસટીના કારણે ઘણા બધા ઉદ્યોગોને આપણે કહી શકીએ છીએ કે માઠી અસર પડી છે. આટલા સમય પછી બી ઘણા બિઝનેસ એવા છે, ધંધા રોજગાર એવા છે કે જે હજી ફરી એક વખત બેઠા એ પ્રકારે નથી થઈ શકતા. અને સાથે જ અહીંયા વનિતાજીએ જે પ્રમાણે વાત કરી, પરંતુ અહીંયા સરકાર જીએસટીના સતત ફાયદા બતાવી રહી છે. અહીંયા વનિતાજીએ વાત કરી કે જીએસટીના કારણે રોજગારને અસર થઈ છે, ઘણા નાના ઉદ્યોગો મરી પરવાર્યા છે. ત્યારે ચોક્કસ આજે જે બજેટ રજૂ થયું તેમાં એક ઉલ્લેખ એ પણ જોવા મળ્યો કે જીએસટી કલેક્શન 1,00,000 કરોડને પાર ગયું છે. એટલે સરકાર સતત પોઝિટિવ બાજુ બતાવી રહી છે. આ મુદ્દે આપ શું કહેવા માંગશો? સૌથી પહેલા હવે આ કઈ રીતે 1,00,000 કરોડ ગણે ખબર નહીં, કારણ કે જે રીતે આપણે ઇનપુટ ક્રેડિટના ઘોટાલાઓ જોઈ રહ્યા છીએ એટલે એ ખબર નથી. પણ એક બીજી સ્ટોરી છે. જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂ કરું કહું તો, જેમ અત્યારે વાત થઈ કે જે બહેનો છે, જે નાનું પહેલાં ગૃહ ઉદ્યોગની બહેનો હતી, જે કામ કરતી હતી, એ લોકોનું ઓબ્વિયસલી બીકોઝ ધંધો ઠપ થઈ ગયો એટલે ઓબ્વિયસલી એ લોકોને જોબ કે એ ચાલી ગયા, એક સત્ય છે. કારણ કે વી વર્ક વિથ ધ ગૃહ ઉદ્યોગ બહેનો ઇન સ્લમ એરિયાઝ એન્ડ અધર એરિયાઝ, એટલે આ સત્ય છે. પણ જ્યારે જીએસટીનો જે પણ અત્યારે ગવર્મેન્ટ ઓબ્વિયસલી જાગી, એવું નથી દેરાએ ધ્રુસ્તાએ જેવું છે, એવું નથી, જાગી છે અને સ્લેબ્સ એને ઓછા કર્યા અને હજી એ પોઝિટિવ છે. ને અત્યારે હું એક્ઝેક્ટ આંકડા ભૂલી ગઈ છું પણ કે 2 કરોડ પર હવે એને ક્વાર્ટરલી, જે કારણ કે જે જેન્યુઅન લોકો છે એ લોકોને તકલીફ થતી હતી રિટર્ન ભરો ઘડી ઘડી, કારણ કે નાના નાના ઉદ્યોગો તો ઘડી ઘડી રિટર્ન ભરવા ક્યાં જાય, યુ નો ઓલ દેટ ફેર, તો હવે એનું ક્વાર્ટરલી રિટર્ન કરી દીધું છે ને એવું બધું છે, એટલે એ થોડા ફાયદાઓ કર્યા છે. બાકી અગર તમે પરસે જીએસટી એંગલથી જુઓ તો સી આઈ લાઈક ટુ યુઝ દેટ વર્ડ કે ઉદ્યોગો સિવાય, જેને કે એક્ઝામ્પલ હું આપું કે જેસે કે મારે હું એક મિડલ ક્લાસ ફેમિલીનું છું અને મારે ઇન્સ્યોરન્સ લેવું છે, હેલ્થ ઇન્સ્યોરન્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે હું હેલ્થ ઇન્સ્યોરન્સ લઉં છું તો એમાં 18% હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો 18% અમારે આપવા પડે છે જે મારા આઉટફ્લો થાય છે. એના માટે મને કોઈ ઓબ્વિયસલી એઝ અ ડિસ્ટિંગ મને કોઈ ઇનપુટ ક્રેડિટ મળતી નથી. પણ અગર લેટસ કે એટલે આપણે અગર આ ઇનપુટ ક્રેડિટ લેસે બધી મોટી મોટી કોર્પોરેટ્સ અગર એના બધા એમ્પ્લોઈઝોને હેલ્થ ઇન્સ્યોરન્સ અપાઈ શકે છે, પણ એ કહે છે કે ભાઈ અમને ઇનપુટ ક્રેડિટ મળે તો અમે અપાઈ શકીએ, એટલે ઘણા ચીજોમાં એ લોકોએ શું કર્યું, જેમ પેટ્રોલમાં કર્યું એમ હોટલોના બિલ, એમાં ઇનપુટ ક્રેડિટો નથી આપતા કારણ કે દે અન્ડરસ્ટેન્ડ કે આમાંથી જ કમાણી થશે ગવર્મેન્ટની. એટલે આ બધી ચીજો ગવર્મેન્ટે વિચારવી પડશે. તમે અત્યારે કહો છો કે ભાઈ અમે પેલી પ્રધાનમંત્રી કઈ યોજના, પેલી હેલ્થ વાળી જે યોજના હતી, અમે એક્ચ્યુઅલી આરોગ્ય આયુષ્માન ભારત, એમાં અત્યારે ફેક્ચ્યુઅલી જોવા જાવ તો 10 લાખ લોકોને એમાં ફાયદો થયો છે, 10 લાખ લોકોને, એટથી વધારે નથી થયો. જ્યારે કે ઇનફેક્ટ વધારે થયો છે, કારણ કે જે રીતે આપણું હેલ્થ કથળાઈ રહ્યું છે ને, જે રીતે હેલ્થના ફિગર્સ આવે છે, જે રીતે મોટી મોટી હોસ્પિટલ્સો કોર્પોરેટ હોસ્પિટલ્સો થઈ ગઈ છે ને, લાખોને કરોડોના લાખો હજારોને લાખો રૂપિયાના બિલ આવે છે, પણ અનફોર્ચ્યુનેટલી એમાં હજી ખાસ ફરક થયો નથી. જે આયુષ્માન યોજનામાં વેરી હેલ્પફુલ, પણ કે ગરીબોને મેઇન ઇમ્પોર્ટન્સ શું છે કે એડ્યુકેશન ને હેલ્થ. હવે આપણે જ્યારે વાત કરીએ છીએ, બેને વાત કરી કે અવેરનેસ નથી થતી, મારે એનાથી ફ્લિપ સાઈડ વાત કરવી છે, એટલે થોડી ઉલટી વાત કરવી છે. ઉલટી વાત એટલે કરવી છે કે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું, બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ આપણે બધાએ સાંભળી છે, છેલ્લા 5 વર્ષથી ઢોલ નગારા પીટી રહ્યા છે. સિમ્પલ અત્યારે બે એક્ઝામ્પલ આપી દઈશ એના બંનેના, કે અત્યાર સુધી 5 વર્ષમાં 644 કરોડ્સનું એનું એલોકેશન થયું હતું. અત્યારે આ વર્ષે લાસ્ટ ઇયર 280 થયું હતું, મને એવું પછી આપું છું, તો 644 કરોડમાંથી 5 વર્ષમાં 161 ડિસ્ટ્રિક્ટ કવર થઈ છે. હવે તમને થશે કે બેટી બચાવો પઢાવો એટલે શું કરવાનું, તો ભાઈ એમાં બહેનોની એડ્યુકેશન માટે ખર્ચો કરો, ટોયલેટ માટે ખર્ચો કરો, એમાં લખ્યું છે કે આ શું શું કરવો જોઈએ, પછી કેપેસિટી બિલ્ડિંગ કરો, પછી હેલ્થ માટે ખર્ચો કરો, એટલે બેટી બચાવો બેટી પઢાવો, બરોબર છે. હવે અનફોર્ચ્યુનેટલી થયું છે કે આખી સ્કીમમાંથી 344 કરોડ સેવા વપરાયા, ખબર છે, પ્રચાર ને પ્રસારમાં, એટલે એડવર્ટાઇઝમેન્ટમાં, અને ખાલી 150 કરોડ, બીજા 150 કરોડ અપાયા નથી, અને ખાલી 150 કરોડ 161 ડિસ્ટ્રિક્ટમાં પહોંચ્યા 5 વર્ષમાં, બરોબર. એટલે તમે સમજો કે એક ડિસ્ટ્રિક્ટને 1 કરોડ મળ્યો 5 વર્ષ માટે, એટલે તમે જુઓ કે એમાં હવે ખાઈશું. હજી બીજો ડેટા આપી દઉં કે 161 જે ડિસ્ટ્રિક્ટ ગઈ એમાંથી 161 ડિસ્ટ્રિક્ટમાં તમે થાય કે ચલો આટલો પ્રચાર પ્રસાર થયો, આટલો ખર્ચો થયો, તો ભાઈ સેક્સ એટલે વુમેન, શું કહેવાય, મેલ ટુ ફિમેલનો જે છે, બોય ટુ ગર્લનો જે સેક્સ રેશિયો છે એ વધશે, એમાં એ ડાઉન ગયો. એટલે 1,000 છોકરા પર 1,000 છોકરી હોવી જોઈએ, એના કરતાં લેટ્સ સે 800-900 હતી, તો 900ના બદલે 850 થઈ, એટલે ઉલટો ડાઉન ગયો. હું એમ કહેવા માગું છું, આટલા ખર્ચા કર્યા પછી બી, એટલે મેં પહેલાં બી ના કહું ઉજાલા સ્કીમનું એક્ઝામ્પલ આપ્યું, આ એક્ઝામ્પલ આપ્યું, એટલે ઇમ્પોર્ટન્ટ છે કે શી પૈસા આપણી પાસે કે જ્યાં સરસ વાપરવાના છે ત્યાં આપણે વાપરીએ, બાકી બીજું બધું જે નાટક ને ધમપછાડા થાય છે ના કરીએ. કારણ કે અલ્ટિમેટલી લોકો સુધી સ્કીમ પહોંચશે નહીં, લોકોને ફાયદા થશે નહીં, તો લોકો સમજી જશે કે ભાઈ આ મને ફાયદો થયો નથી, ભલે આપણે પછી કભી ખુશી કભી ગમ્યા કલ ક્યા હોગા કિસકો પતા એ બધી ડાયલોગ આપણે ભલે મારીએ. એટલે આ એક્ઝામ્પલ મેં ખાસ એટલા માટે તમને આપ્યો. બીજું હવે એક સિમ્પલ આ જ એક કે 200 લાસ્ટ યર જ, અત્યારે નવી વાત કહેતો કે બેટી બઢાવો પચાવવામાં 280 કરોડ રૂપિયાનો થયું છે, ને એમાંથી યુ ડી સરપ્રાઈઝ, ખાલી 70
70 કરોડ રૂપિયા 161 ડિસ્ટ્રિક્ટને મળ્યા, ત્યારે 155 કરોડ એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચ્યા. તમે જુઓ તો ખરે 155 કરોડ એડવર્ટાઇઝમેન્ટના ફાયદો એવો કશો ખાસ ફાયદો નહીં. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે કે આપણે પૈસાને અગર ઇન્ટેલેક્ચ્યુઅલી યુઝ કરીએ તો બેટર છે. ના તો પેલું નહોતું કહ્યું, પેલું આપણા કોઈક વડાપ્રધાને કહ્યું હતું ને કે 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચે છે. અગર હા, તો આ તો 1 રૂપિયામાંથી ખબર નહીં કેટલા પૈસા પહોંચે છે, કે આનો હિસાબ લગાવીએ જે જે ગ્રાસ રૂટ લેવલ પર ફાયદો થયો છે એની વાત કરો. જી બિલકુલ બિલકુલ. ખાસ મીનાજી આપની પાસે આ મંગીશું. રુઝાનજી